કોરોનાના કેસ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. મનપાએ માસ વેક્સિનેશન અને માસ ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ અને વેક્સિનેશન પણ શરૂ કરાયા. રાજ્ય બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. વેક્સિન ન લીધી હોય તેવા લોકોને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે. થોડા કોરોનાના કેસ વધ્યા છે તેને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જે લોકો ફરીને આવી રહ્યા છે, એટલે કે બહારથી જે લોકો આવી રહ્યા છે, તેના કોરોના ટેસ્ટ અને તેની સાથે જ વેક્સિન પણ અપાઈ રહી છે. અમદાવાદ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો, તેની પાસે સર્ટિફિકેટ નથી, તેને સ્થળ પર જ વેક્સિન પણ આપવામાં આવી રહી છે. તો સાથે જ શંકાસ્પદ દેખાય તો કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે. એટલે કે જે પ્રમાણેની સ્થિતિ છે, ગત વર્ષનું પુનરાવર્તન ન થાય તેને જ લઈને તંત્ર છે ત્યાં વખતે એક્શન મોડમાં છે. અમદાવાદ રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય કે પછી બસ સ્ટેન્ડ હોય, તમામ જગ્યાએ એક સરખા દ્રશ્યો. શું કહેશો, કેવા પ્રકારની કામગીરી અત્યારે રેલવે ખાસ રેલવે સ્ટેશન પર કરવામાં આવી રહી છે? અહીંયા જેને વેક્સિન લેવાની હોય, પહેલો કે બીજો ડોઝ, એને અમે વેક્સિન આપીએ છીએ. અમને એવું લાગે કે કોઈ બહારથી આવ્યું છે, એને શંકાસ્પદ લાગે તો અમે અહીંયા એને ટેસ્ટ બી કરી દઈએ છીએ જોડે જોડે. તો જે લોકો ફરીને આવી રહ્યા છે, ગઈકાલે ઋષિકેશ પટેલ જે મંત્રી છે આરોગ્ય, તેને પણ એવું કહ્યું હતું કે જે લોકો બહારથી ફરીને આવી રહ્યા છે તેને કોવિડ થવાનો વધારે ભય છે, તેમાં સંક્રમણનો વધારે ભય છે. ત્યારે અલગ અલગ જે રેલવે સ્ટેશન છે ત્યાંથી બહારથી આવતા લોકો છે તેનું ટેસ્ટિંગ અને સાથે જ જે વેક્સિન છે તે પણ અપાઈ રહી છે. એટલે કહી શકાય કે ગત વર્ષનું પુનરાવર્તન ન થાય તેને લઈને તંત્ર એલર્ટ મોડમાં દેખાઈ રહ્યું છે. અત્યારથી જ તમામ જગ્યાએ ટેસ્ટિંગ ડોમ પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. કેમેરા પર નિરંજન સાહની સાથે દીક્ષિત ઠકરા, RVTV ન્યૂઝ, અમદાવાદ.